નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો કેવિની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે મિત્રો વાત કરીશું ધોરણ દસ વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર આપણે જે મિત્રો ગાલા પ્રયોગ પોથી આપેલી છે તેમાં પ્રયોગ નંબર બારનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આજે આ વિડીયોની અંદર કરવાના છીએ તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીશું તેના પહેલાં જો ચેનલમાં પહેલીવાર આવેલા હશો તો ચેનલ નીચે જે તમને લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન મિત્રો તમને દેખાડી રહ્યું છે તેના ઉપર ડબલ ક્લિક કરી ચેનલને એક વાર શીય કરી લેજો જેથી કરી આપણી ચેનલમાં મિત્રો ધોરણ દસના જે કે વિડીયો મૂકીશું જે તમને સૌ પ્રથમ મળતા રહેશે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીશું તો પ્રયોગ નંબર બાર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું અગાઉના મિત્રો પ્રયોગ નંબર એકથીને અગિયાર સુધીનું સંપૂર્ણ સોલ્યુશન કરીને આપણે વિડીયો બનાવેલો છે તો પ્લે લિસ્ટમાં જઈ તમે મિત્રો જોઈ શકો છો અહીં મિત્રો આપણો હેતુ એવો છે કે વનસ્પતિમાં થતી બાસ્પોટ ક્રિયાનું નિર્દેશન કરો તો અહીંયા સાધનોની જરૂર પડશે તમારે તો કુંડામાં ઉગાડેલા નાના અને વધુ પર્ણોવાળો છોડ પ્લાસ્ટિકની કોથળી અને દોરીની જરૂર પડશે તમને અહીંયા મિત્રો સરસ મજાનું જે કુંડું આપેલું છે આ કુંડું છે તે ફૂલ સાથે તમારે દોરવાનું છે તેની અંદર મિત્રો જે ઉપર જે પર્ણ છે એની ઉપર તમારે એક જે પ્લાસ્ટિકની કોથળી છે તે દોરા વડે બાંધવાની છે અને અહીંયા તમારે આકૃતિ દોરી અને નામ નિર્દેશ તેનો કરવાનો છે આકૃતિ દોર્યા પછી મિત્રો પ્રયોગ પદ્ધતિ વણવાની છે ખાસ કરીને મિત્રો આપણી પરીક્ષા છે તેમાં પ્રયોગ જે હોય છે તેના પાંચ ગુણનો પ્રયોગ પૂછાતો હોય છે જે તમને પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી નિવડશે નામ નિર્દેશ આકૃતિ પણ મિત્રો અલગથી બે ગુણની પૂછાતી હોય છે તો તે પણ દોરી શકો છો પ્રયોગ પદ્ધતિ વણીએ તો કુંડામાં ઉગાડેલો જે નાનો અને વધુ પરણોવાળો છોડ લોવા લેવાનો છે કુંડાની માટીને પ્લાસ્ટિકની કોથળી વડે ઢાંકી દેવાની છે અને આકૃતિમાં જે મિત્રો દર્શાવ્યું છે તે રીતે છોડના પર્ણોને પ્લાસ્ટિકની કોથળી વડે ઢાંકી દઈ કોથળીના મુખની દોરી વડે પ્રકાંડ સાથે બાંધી દેવાની છે કુંડાને અડધો કલાક સૂર્યપ્રકાશમાં મૂકો અડધા કલાક પછી પ્રણોની બાંધેલી પ્લાસ્ટિકની કોથળીને પણ અવલોકન કરવાનું છે હવે મિત્રો આપણે અવલોકન કરીશું તો અવલોકન કરતાં શું સાબિત થાય છે તો કે ભાઈ સપાટી પર પાણીના ટીપા જોવા મળે છે આપણે અવલોકન દરમિયાન મિત્રો જોવા મળે છે જે તમે આકૃતિમાં પણ તમને બતાવેલું છે હવે આના આધારે નિર્ણય આપણે જઈએ તો કે ભાઈ આમ વનસ્પતિમાં બાષ્પોજનની ક્રિયા થાય છે જે ટીપા બાજે છે એ બાષ્પોજન કહેવાય કારણ કે વનસ્પતિ છે એ પણ બાષ્પ કરે છે હવે જે પ્રકા હવાની અંદર મિત્રો પ્રકાશ પ્રકાશનશ્લેષણની અંદર જે મિત્રો હવાનું અવર જવર કરે છે એ બાષ્પોજન જ છે બરાબર આપણે પણ જ્યારે કોઈપણ પ્રકારનું જે કોઈ કાચવાળી વસ્તુ હોય અને એની અંદર ફૂંક મારીએ તો હવા પ્રસરતી હોય છે બરાબર બાષ્પ ભેળી થતી હોય છે એ બાષ્પોર્જન કહેવાય છે હવે મિત્રો આ પ્રયોગના આધારે આપણે થોડુંક જ્ઞાન ચકાસણી આપણે કરી લઈએ વિકલ્પો આપેલા છે તેમાં પહેલો વિકલ્પ છે જલ નિયમન માટે કઈ ક્રિયા અગત્યની છે તો જલ નિયમન હોય તો એના માટે ઉત્સર્જનની ક્રિયા જરૂરી છે રેઝિન અને ગુંદર વનસ્પતિના કયા પ્રકારના પદાર્થો છે તો મિત્રો તે છે ઉત્સર્ગ પદાર્થો છે એના પછી છે મનુષ્યના હૃદયમાં હૃદયના કયા ભાગોમાં હંમેશા ઓક્સિજન યુક્ત રુધિર હોય છે તો મિત્રો તે છે બી એટલે કે ડાબુ કર્ણક અને ડાબુ ક્ષેપક ચોથું છે શ્વસનના પ્રથમ તબક્કામાં ગ્લુકોઝમાંથી કઈ નીપજ ઉત્પન્ન થાય છે તો મિત્રો તેની અંદર આવશે પાયુર પાયુર્વેટ બરાબર પાયરુ વેટ તો પાયરુ વેટની જે મિત્રો હોય છે એ નીપજ ઉત્પન્ન થતી હોય છે વ્યાખ્યા આપવાની છે બાષ્પોર્જનની એની અંદર મિત્રો જોઈએ તો વનસ્પતિના હવાઈ અંગો દ્વારા પાણી બાષ્પો સ્વરૂપે ગુમાવવાની જે ક્રિયા છે એને બાષ્ફોર્જનની ક્રિયા કહે છે અને ઉત્સર્જન એટલે પ્રાણી શરીરમાંથી નાઇટ્રોજનયુક્ત હાનિકારક જે ચયાપચન પચે ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ કરવાની જે જૈવિક ક્રિયા છે એને ઉત્સર્જન કહે છે તો આ હતો મિત્રો આપણું સ્વાધ્યાય જે પ્રયોગ નંબર બાર છે એનું સોલ્યુશન નેક્સ્ટ વિડીયો આપણે પ્રયોગ નંબર તેનો બનાવીશું તો આશા છે કે તમને આપણો વિડીયો ગમે જશે અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા